કેડા જિલ્લામાં નવા વર્ષના ઉજવણી ટાણે પોલીસની કસોટી થઈ રહી છે જિલ્લામાં રાજ્ય બહારથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે ગત રોજ મધરાતે મૌદા પોલીસે નજીકથી કારમાંથી એક પોઇન્ટ ચોવીસ લાખનું ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે આગળ પાયલોટિંગ કરતી કારમાંથી દારૂ પકડાયો તો પાછળ આવતી કારમાંથી ચાલક ફરાર થઈ ગયો છે આ બનાવમાં એક પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે પોલીસે બે કાર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા દસ લાખ ચોવીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી બે હિસ્સમોની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે મૌદા પોલીસના માણસો ગત મધરાતે બુમસ ગામ પાસે વોચમાં ઊભા હતા આ દરમિયાન મૌદા રેસ્ટ હાઉસ તરફથી અમદાવાદ તરફ જતી બે કારને પોલીસે આડસ કરી ઊભી રાખાવી હતી પહેલી કાર જેનો નંબર છે જી જે શૂન્ય એક એચ વી સત્યાવીસ સત્તાણું અને તેની પાછળ થોડે દૂર અન્ય કાર જેનો નંબર છે જી જે સત્યાવીસ સી એફ છવ્વીસ બાવીસ હતો પોલીસ આ પાછળ રહેલી કારના ચાલક સુધી પહોંચે તે પહેલા જ આ ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો તો આગળ પાયલોટિંગ કરતી કારમાંથી ચાલકને બહાર ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ મહાવીર સિંહ નર્પદસિંહ ભાટી જે રહે છે ડોરડા જિલ્લો ઝાલોર રાજસ્થાનના હોવાનું જણાવ્યું હતું વધુમાં આ આગળ રહેલી કારની તપાસ આદરતા પાછળની સીટ પર અને ડેકીમાંથી અલગ અલગ માર્કાની બોટલો બોટલોની કિંમત રૂપિયા મળી આવ્યો હતો પોલીસે આ બનાવમાં ઉપરોક્ત ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત બે કાર મળીને કુલ રૂપિયા દસ લાખ ચોવીસ હજાર આઠસો નો મુદ્દા માલ કબ્જે કર્યો છે જ્યારે ફરાર થયેલા ઈસમનું નામઠામ પૂછતા આ શખ્સ રાજુ જેતારામ બિસ્નોઈ રહે રાજસ્થાનના હોવાનું ખુલ્યું હતું આમ પોલીસે ઉપરોક્ત બે વ્યક્તિઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે